સમાચાર ટાઈમ્સ ઓફ ગુજરાત પર તમે હાલ જોઈ રહ્યા છો મારી સાથે પત્રકાર બાબા સૈયદ પણ છે કે જ્યાં મોટા જથ્થામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યું એસએમસી એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલ ખાનગી બાતમીના આધારે દરોડા પાડવામાં સફળ રહ્યું તેમને કાર્યવાહી હાથ ધરી વોચ ગોઠવીને તે બાદ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો વિગતવાર જો વાત કરવામાં આવે કે આ દારૂ ક્યાંથી પકડાયો કેટલો દારૂ પકડાયો અને કેવી રીતે પકડાયો તો વાત કંઈક અહીંયાથી શરૂ થાય છે રાજસ્થાનની અંદર એક ટેક્સી ડ્રાઈવર કે જેનું નામ ગજેન્દ્રસિંહ ઝાલા હતું તેને સોનું મારવાડી નામના એક વ્યક્તિએ કોન્ટેક કર્યો હતો અને કહ્યું હતું કે આપણે અંગ્રેજી દારૂ ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ કરવાનું છે તેને કહ્યું હતું કે તું ભાડાની ટ્રક લઈ આવો મોબાઈલ પણ લઈ આવો ગજેન્દ્રસિંહે ત્રીસ હજાર રૂપિયાની લાલચમાં આવી ભાડાની ટ્રકનો પણ ઇંતજામ કર્યો સાથે સાથે મોબાઈલનો પણ ઇંતજામ કર્યો તે બાદ ઉદયપુર પેટ્રોલ પંપ પરથી માર્બલ ભરવામાં આવ્યા અને તે માર્બલ સફેદ માર્બલની આડમાં વિદેશી દારૂનો મોટો જથ્થો જે નહીં કુલ બોટલોની સંખ્યા પાંચ હજાર નવસો અઠ્યાવીસ હતી પાંચ હજાર નવસો ને વિદેશી દારૂની બોટલો ગુજરાતમાં લાવવાની કામગીરી ઉદયપુર પેટ્રોલ પંપથી શરૂ થઈ સોનુ મારવાડી નામના વ્યક્તિએ અને તેનો સાથી એક હતો તેનું નામ છે ભાનુ સોહનપુરિયા આ બંને જણાએ ગજેન્દ્રસિંહ ઝાલાને માલ લોડ કરાવ્યો અને તે બાદ કહ્યું કે તમે જજો અને વીસ તારીખના રોજ રાજસ્થાન બોર્ડર પર તમે રોકાજો રાજસ્થાન બોર્ડર પરથી ગજેન્દ્રસિંહ ઝાલા સાથે બીજો એક વ્યક્તિ આવે છે જેનું નામ છે સૂરજ બહાદુર સૂરજ બહાદુર સોની ગજેન્દ્રસિંહ ઝાલા સાથે ટ્રકમાં સવાર થાય છે અને તે બાદ તે લોકો ગઈ કાલે ગુજરાતની બોર્ડર પાર કરે છે ગુજરાતની બોર્ડર પાર કર્યા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલને ખાનગી બાતમી મળે છે કે ખાનગી ખાનગી બાતમીના આધારે તે લોકોને માહિતી મળે છે કે વિદેશી દારૂનો મોટો જથ્થો કે જે સફેદ માર્બલની આડમાં ટ્રકમાં છુપાડવામાં આવ્યો છે તે વિજાપુર દર્શન હોટલ ખાતે મુકામ કરવાનો છે અને ત્યાંથી કોઈને ડિલિવરી આપવાનો છે આ માહિતી મળતા જ સ્ટેટ મોનિટરિંગ સેલ હરકતમાં આવીને તે બાદ તેમને પોતાની વોચ ગોઠવી દીધી વોચ ગોઠવ્યા બાદ લગભગ રાત બપોરના ત્રણ વાગ્યાને ચાલીસ મિનિટનો સમય હશે કે જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલને વોજ ગોઠવા બાદ સફળતા મળી જે બે ઇસમો હતા જે દારૂ લઈ ગુજરાતની અંદર આવ્યા હતા ગજેન્દ્રસિંહ ઝાલા અને સુરત બહાદુર તે લોકો પહેલાં તો દર્શન હોટલની અંદર ગયા અને દર્શન હોટલમાં ગયા બાદ તે લોકોએ ત્યાં થોડી વાર મુકામ કર્યો અને તે બાદ તે લોકો બહાર આવ્યા અને બહાર બંને સાઈડના કેબિનના દરવાજા ખુલ્લી ટ્રકમાં બેસ્યા તેમને થોડી વાતચીત કરી ત્યારે જ સ્ટેટ મોનીટરિંગ સેલના એક અધિકારીએ પોતાની ટીમને ઇશારો કર્યો કે હવે પકડવાનો સમય થયો છે ત્યારે આ ટીમના દરેક લોકો ત્યાં પહોંચી ગયા જ્યારે આ ડ્રાઈવર જેનું નામ ગજેન્દ્રસિંહ ઝાલા અને સુરત બહાદુર બંને જણા વાતો કરતા હતા ત્યારે જ અધિકારીઓએ તેમને ચારે બાજુથી કોર્ડન કર્યા અને ટ્રકની તપાસ હાથ ધરવામાં આવી ત્યારે જણાવ્યું કે ટ્રકની અંદર સફેદ માર્બલમાં સફેદ માર્બલની આડમાં વિદેશી દારૂનો મોટો જથ્થો મૂકવામાં આવ્યો છે

પંદર લાખ પંચ્યાસી હજારના મુદ્દામાલની અંદર દારૂની બોટલો જેની કિંમત સાત લાખથી વધુ અને ટ્રકની કિંમત પણ આઠ લાખથી વધુની આંકવામાં આવી છે ડ્રાઈવર અને તેના કન્ડક્ટર પાસેથી કિસ્સામાંથી રોકડા બે હજાર પણ મળ્યા સાથે સાથે મોબાઈલ પણ મળી આવ્યા છે તેવી પણ માહિતી મળી છે ત્યારે બંને આરોપીઓની હવે વધુ પૂછતાછ હાથ ધરવામાં આવી છે તેમની અટકાયત કરવામાં આવી છે ગઈકાલે એસએમસીની ટીમ અહીંયા તપાસ કરી રહી હતી તેમને બધી જ માહિતી પત્રકારો સુધી પૂરી પાડી અને બધી જ માહિતી માહિતીથી

એમ જણાવ્યું છે પૂછતાછની અંદર કે અમને તે વાત જણાવવામાં નહોતી આવી કે અહીંયા વિદેશી દારૂ કોણે આપવાનો છે તેવી વાત અમારા સામુ તેનો ઉલ્લેખ નહોતો કરવામાં આવ્યો ત્યારે રાજસ્થાનથી કોણે દારૂ મોકલ્યું તેનો તો પર્દાફાશ થયો છે પરંતુ ગુજરાતમાં કયા એવા બુટલેગર સાહેબ હતા કે જેમની ત્યાં આ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મોકલાવવાનો હતો ને તે દારૂની ખુલ્લે આમ ડ્રાય સ્ટેટની અંદર હેરાફેરી કરવાના હતા આપણે આશા છે કે પોલીસ કડક પૂછતાછ કરી કાર્યવાહી કરી તે છેડા સુધી પણ પહોંચી જશે અને જે છે તેમની અટકાયત કરવામાં આવશે આ પ્રકારના હવાલો સમાચારો તમારો સુધી હરપલ અમે પહોંચાડતા રહીશું આ પ્રકારની ક્રાઇમ સ્ટોરીઓ જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા કેમેરા પર્સન બાબા સૈયદ સાથે મુહી વોરા લાડોલ રોડ બીજાપુર